उदाहरण आठ जो जेथी बनती श्रेणी समांतर श्रेणी बने તે રીતે ત્રણ અને ચોવીસ વચ્ચે ત્રણ અને ચોવીસ વચ્ચે છ સંખ્યાઓ ઉમેરો અથવા સમાંતર મધ્યક શોધો. અહીં જો એ એટલે ત્રણ કહેવાય, બી એટલે ચોવીસ કહેવાય, અને છ સંખ્યાઓ એટલે એન બરાબર છ. તો પહેલાં જ આપણે ડી શોધવાનું, ડિફરન્સ બી માઇનસ એ અપન એન પ્લસ વન. બી એટલે ચોવીસ, માઇનસ એ એટલે ત્રણ, છ વત્તા એક. ચોવીસમાંથી ત્રણ જાય એકવીસ ભાગ્યા સાત એટલે કે ત્રણ આવ્યા, એટલે કે ડી બરાબર ત્રણ મળ્યા, ડી મળી ગયા. હવે ત્રણ અને ચોવીસ વચ્ચે છ સંખ્યાઓ, તો માગેલ છ સંખ્યાઓ અથવા સમાંતર મધ્યકો એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, છ માગ્યા છે એટલે છ સુધી લખવા. એ એ ત્રણ છે અને ડી પણ ત્રણ છે, ત્રણ પ્લસ અહીં ત્રણ લખવાનું. આ છ, ત્રણ દુ છ, ત્રણ નવ, ત્રણ તરી નવ, નવ ત્રણ બાર, ચાર તરી બાર ને ત્રણ પંદર, પાંચ તરી પંદર, પંદર ને ત્રણ અઢાર, અને છ તરી અઢાર ને ત્રણ એકવીસ. તો આવી માગેલ છ સંખ્યાઓ આવે. તો નોંધ અહીં શું કર્યું, એને જો આ ત્રણ અને ચોવીસ આપ્યા હતા, આપણે છ શોધ્યા એટલે આ છ નવ બાર પંદર અઢાર અને એકવીસ આ શોધ્યા. જુઓ આ સમાંતર શ્રેણી આખી બની ગઈ, ત્રણ છ નવ બાર એકવીસ ને ચોવીસ આ બની ગઈ સમાંતર શ્રેણી. એટલે આ પ્રમાણે સમાંતર મધ્યકો મળે. એ જ રીતે ચૌદમો દાખલો જુઓ, જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય સમાંતર શ્રેણી હોય તે રીતે આઠ અને છવ્વીસ વચ્ચે વચ્ચે પાંચ સંખ્યા ઉમેરો અહીં એ આઠ આપ્યા છે, બી છવ્વીસ છે, એન બરાબર પાંચ કહેવાય, પાંચ સંખ્યા ઉમેરવી છે. તો પહેલાં તો ડી ડિફરન્સ શોધવાનું, બી માઇનસ એ અપન એન પ્લસ વન, છવ્વીસ માઇનસ આઠ, એન એટલે પાંચ, છવ્વીસમાંથી આઠ જાય અઢાર ભાગ્યા છ એટલે કે ત્રણ, એટલે કે ડી બરાબર ત્રણ મળે. તો માગેલ પાંચ પાંચ સંખ્યાઓ અથવા સમાંતર મધ્યકો, તો પાંચ તો એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, આ પહેલી એ અને બી પહેલી છેલ્લી તો આપી હોય, એની જગ્યાએ આઠ, ડી એટલે ત્રણ આર્યા આઠ, અહીં ત્રણ દુ છ સીધું, ત્રણ તરી નવ, ત્રણ ચોગુ બાર, ત્રણ પંચા પંદર એટલે અગિયાર, ચૌદ, સત્તર, વીસ અને ત્રેવીસ. આ પ્રમાણેના પાંચ સમાંતર મધ્યક મળે.
पंदरमो दाखलो, जो ए अने बी वच्चेनो समांतर मध्यक एनी एन प्लस बीनी एन भाग्या एनी एन माइनस वन प्लस बीनी एन माइनस वन होय तो एन शोधो, एन नी किंमत शोधो। जो ए अने बी नो समांतर मध्यक बराबर ए प्लस बी बाय टू, अहीं एवुं आप्युं छे ए प्लस बी बाय टू बराबर आ आपी दीधुं छे एनी एन प्लस बीनी एन भाग्या एनी एन माइनस वन बीनी एन माइनस वन, तो एन आपणे शोधवानो। क्रॉस गुणाकार आ बे सामे जाए, आनो गुणाकार एनी एन, आनो आनी साथे गुणाकार थई गयो एनी एन, आनो आनी साथे ए बीनी एन माइनस वन, आनो आनी साथे बी एनी एन माइनस वन अने आ बीनी एन, आ बे वखत एनी एन अने बे वखत बीनी एन। આ એની એન એકવાર નીકળી જાય, બીની એન એકવાર નીકળી જાય, એટલે આટલું વધ્યું। આપણે એની એન વાળા અને બીની એન વાળા બે પદ નજીક નજીક કરીએ, તો જુઓ આ બીની એન વાળા આ એક બાજુ લઈ લઈએ, આ બાજુ आने सामे ले जाइए, आ बे मांथी बीनी एन माइनस वन कॉमन निकले एटले ए माइनस बी, आ बे मांथी एनी एन माइनस वन कॉमन निकले एटले अहीं एक ए वधे, साम सामे ए माइनस बी उड़ी जाए, आ ए माइनस बी साम सामे निकली गया। तो अहींथी डायरेक्ट लखो तो चाले, जे एन बराबर वन माटे शक्य छे, अथवा तो आवु करो आम नीचे जाए तो आ वन बराबर एनी एन माइनस वन अने बीनी एन माइनस वन, आ ए अपन बीनी एन माइनस वन, वन एटले ए अपन बीनी जीरो कहेवाय, गमे एनी जीरो घात एटले वन थाय, साम सामे सरखाई दियो तो एन माइनस वन बराबर जीरो, तो एन बराबर एक। अथवा अहींथी डायरेक्ट लखो तो चाले, अथवा जे एन बराबर वन माटे ज शक्य छे, माटे एन बराबर केम वन माटे शक्य छे, वन मूको ने एटले बीनी जीरो एटले एक थाय, एनी जीरो एटले एक, बंने साइडो सरखी थी जाए, एटले एन बराबर वन लईए तो ज शक्य बने, माटे आ सीधू लखो तो चाले, आवुं સાદુરૂપ આપો તો ચાલે। જો 13મો દાખલો, એક સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, આ એસ એન આપ્યું છે, આ થ્રી એન સ્ક્વેર પ્લસ ફાઇવ એન, તો એન બરાબર વન લેતા એસ વન અને એસ ટુ આપણે શોધીએ, અહીં વન મૂકો એટલે પાંચ ને ત્રણ આઠ, અહીં ટુ મૂકો આ ચાર તરી બાર, બાર અને દસ બાવીસ, તો આનું પ્રથમ પદ એ વન બરાબર એસ વન કહેવાય, એટલે કે એ બરાબર આઠ, પહેલા પદને આપણે એ કહીએ છીએ, અને સામાન્ય તફાવત ડી એસ ટુ માઇનસ એસ વન, બાવીસમાંથી આઠ જાય એટલે કે ચૌદ, અસામાન્ય તફાવત। હવે એને એમનું પદ એ એમ આપ્યું છે,
આ એમ આપણે શોધવું છે. હાલો એમનું સૂત્ર એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી. આ પહેલું પદ એ વન, આ બીજું પદ છે, આ એ ટુ, આ એ ટુ છે બીજું પદ, આ ચૌદ, આ એ ટુ ચૌદ. તો હવે ડિફરન્સ ડી એટલે આ એ ટુ માઇનસ એ વન, એટલે ચૌદમાંથી આઠ જાય એટલે છ. આ પહેલું પદ એ વન કહેવાય, બીજું પદ એ ટુ એટલે એસ ટુ માઇનસ એસ વન. આગળ એક સૂત્ર લખાયું છે એટલે ચૌદ. હવે ચૌદમાંથી આઠ જાય એટલે છ, આ ડિફરન્સ ડી કહેવાય. તો એ એ એટલે આઠ, એમ માઇનસ વન ડિફરન્સ છ એટલે કે આઠ, પ્લસ છ એમ માઇનસ છ. તો આ છ એમ પ્લસ બે, આઠમાંથી છ જાય, એકસો ચોસઠમાંથી બે, એકસો બાસઠ ભાગ્યા છ એટલે સત્યાવીસ. એમની કિંમત શોધો. તો જો આવો દાખલો આગળ ફરીથી આવશે. અહીં એસ ટુ શોધ્યા, એસ વન શોધ્યા અને એસ ટુ શોધ્યા. આ એસ વન એટલે એ વન કહેવાય, પહેલું પદ તો મળી ગયું આઠ, અને આ બીજું, આ બેની બાદબાકી કરો એટલે બીજું પદ મળે. આ બેની બાદબાકી આગળ જ્યારે વ્યાખ્યા આપી ત્યારે જોજો, એટલે આ બીજું પદ મળ્યું એસ ટુ માઇનસ એસ વન. હવે આ બીજા અને પહેલાં બે પદની બાદબાકી ચૌદમાંથી આઠ જાય એટલે છ, અને ડિફરન્સ ડી કહેવાય.